હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીયર એજ્યુકેટર ક્વિઝનો કાર્યક્રમ યોજાયો. કિશોર કિશોરીઓમાં એનેમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાનની સ્વચ્છતા, વ્યસન મુક્ત જીવન જેવા વિવિધ વિષયો પર પીયર એજ્યુકેટર જાણી તેમના પીયર ગ્રુપમાં આ અંગેનો સંદેશો તેમના દ્વારા પહોંચે તેવા ઉમદા આશય સાથે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય શાખા દ્વારા યુવા પહેલ ક્વિઝના માધ્યમનો ઉપયોગ કરી પીયર એજ્યુકેટરો દ્વારા આરોગ્યનો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને સારો આવકાર મળ્યો હતો. આ પહેલ પણ ગુજરાતમાં સાબરકાંઠામાં કરવામાં આવી છે. આ ક્વિઝ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં 3 ચરણમાં યોજાઈ હતી, જેમાં 4-7 ડિસેમ્બર દરમિયાન પ્રથમ ચરણમાં 292 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ યોજાઈ હતી, જેમાં પ્રથમ ક્રમે આવેલ પીયર એજ્યુકેટરને 8 તાલુકા કક્ષાએ 21 ડિસેમ્બરના રોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરવામાં આવેલ, જે પૈકી જિલ્લાના 8 તાલુકાની સ્પર્ધામાંથી 24 પીયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ અલગ 4 રાઉન્ડની વિવિધ આરોગ્યની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય શાખાના પ્રયાસને આવકારતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય પ્રથમ વખત આવો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે, જે પ્રશંસનીય છે. RKSK કાર્યક્રમ દ્વારા સશક્ત ભારતના નિર્માણમાં પીયર એજ્યુકેટરોનો ફાળો મહત્વનો ભાગ ભજવશે. આજની સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, DRDA ડાયરેક્ટર KP પાટીદાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયા, ADHO KS ચારણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, JSTV સાબરકાંઠા.